નમસ્કાર G24 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિકોને રોજગારીની પ્રાથમિકતા આપવાનું ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરમાં કહ્યું છે. ત્યારે લીમડી ગામના જ છેલ્લા 4 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડ તરીકેની ફરજ બજાવતા યુવાનને નોકરી પરથી છૂટો કર્યો હોવાની ઘટના સામે આવી છે. છૂટા કરાયેલ ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર પર કારણ વગર છૂટો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. નર્મદા યોજનાના અસરગ્રસ્ત લીમડી ગામના ઉક્કડ ચંપકભાઈ તડવી છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા ડેમ પર ગાઈડ તરીકેની ફરજ બજાવતા હતા. ત્યારબાદ વર્ષ 2018માં તેઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડ તરીકે નિમણૂક થઈ હતી. ઉક્કડ તડવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હંમેશા VVIP ટુરિસ્ટરોને ગાઈડ કરતા તેમજ ત્યાંના અન્ય ગાઈડ્સનું પણ સંચાલન કરતા હતા, જેઓને કારણ વગર નોકરી પરથી છૂટા કરી દેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર પર આરોપ લગાવ્યા છે. ગૌતમ વ્યાસ, બ્યુરો રિપોર્ટ, નર્મદા. 2005માં અમે ટુરિઝમ ગાઈડમાંથી પણ ટ્રેનિંગ લીધેલી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પણ નહોતું થયું ત્યાર પહેલાં પણ અમે રાજપીપળા જે ડાયટ કોલેજ દ્વારા અમે તાલીમ લીધેલી છે અને બીજા જે ડાયરેક્ટ ભરતી કરેલા છે એ કઈ રીતના ભરતી કરેલા છે એમના પાસે સર્ટીઓ પણ નથી. અમારા પાસે તો 5-6 સર્ટીઓ છે તો પણ અમને આ રીતના અન્યાય કરવામાં આવે છે. ભલામણ માટે કેટલા કલેક્ટરોએ પણ લેટર લખ્યા છે તો પણ અમારું કોઈ સાંભળતા નથી.